सदगुरु भगवान की जय। गुरु गिरनारी महाराज की जय। श्री द्वारिका दीश की सर्वे शक्ति मात की जय। नमः पार्वती पते हर 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 महादेव। सदगुरु प्रथम कौन समरिए वड़ी को ना लिए नाम। मातु पिता सदगुरु आपड़ा ओ लिए अलक्ष पुरुष नाम। पहलो नाम परमेश्वर जेने हम जे नहीं ओ मरो हरि करे सो जा मरना बात साबित। दो दिन की जिंदगी के लिए ओ क्यों भूले जुगदीश। चमकार से आकाश में बीजनो घड़ी के बे घड़ी जीवन तारू जान जे से मानव घड़ी के बे घड़ी। अभिमान अभिमान ने अड़गू करी सत्संग करो घड़ी के बेघड़ी। एक दिया आया ना आया थई जसो
मट भजन करी लियो घड़ी कहवे घड़ी आया नया थई जसू घड़ी के बे घड़ी जी 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 ओ अलग तो राज एक नाम नहीं स्वार्थ ना संसार मां मेहमान मानव जात से चार दिवस नी छे चांदनी पाछळ अंधारी रात छे एवं मनुष्य नु जीवन आम जोए तो बहु जबरदस्त जीवन छे अने आम एक तरफ जोए तो एनी काई पण गेरंटी वगैरह नु जीवन छे हैं आयवा न आयवा थई जसु जाने आयवा ज नोता आगरी भजन मां कीधु ने के जाने जन्मो ज नोतो અને છે ત્યાં સુધી આપણે એવું છે કે કોઈ દિવસ જવાનું જ નથી જાણે હે એવું માણસનું જીવન હોય આપણે થઈ કે અહીંયા જ કાયમ માટે રહેવાના છે પણ નહીં ખબર નહીં આંખના પલકારા જેવી જિંદગી કીધી છે સંતોએ મહાપુરુષોએ આંખ વીચીને પાછી ઉગાડીએ તો ન હોય એટલી વારમાં તો કેટલું બધું જગતની અંદર ફરી જાય એ તો આપણને ખબર નથી એટલે હાલે એટલે કીધું ચાર દિવસની ચાંદની પણ જીવનનું બહુ મહત્વ છે જો સારી રીતે જીવે મનુષ્ય તરીકે જો જીવન જીવી જાય એ જ કાયમ માટે જીવે છે બાકી મૃત્યુ તો છે જ બધાયને કબીર સાહેબને ભગવાન મળ્યા અને માગવાનું કીધું કે ના નથી માગવું કે કંઈક માગો ને મને આનંદ આવે છે કે ના માગવું નથી કે કેમ નથી માગતા કે નથી માગતા એનું કારણ છે કે જે કોઈ માગ્યું એને તમે અહીં રહેવા તો દીધા નથી કોઈને એટલે મારે માગવું નથી તેરી પાસ ક્યાં માગું રામૈયા રાજા એ રાવણ જેવા કૌરવ કંસ જેવા એવા નહીં તમે રહેવા દીધા નહીં તો પછી માગવાનું શું હોય પણ છેલ્લે એમ કીધું કે જેને રામને ભજ્યા એવો નર જુગો જુગ જીતા કબીર સાહેબ કે રામનું ભજન જેણે કર્યું ને એ જુગો જુગ જીવતા રહ્યા બાકી તો મરેલા જ છીએ બધા એટલે એવા એક આત્મા અલગારી આત્મા અને અમારે સ્નેહી મિત્ર કહે જે કાંઈ સુખાવો ને તેડી આવો અને રામદેવ ભગતની ઓસરીમાં ભજન રાખ્યા હાંજે તોય દેવીદાસ આવ્યા હવારમાં તો હાંજે હાર્મોનિયમ મારું અને તબલા લઈને સુખાવો મને કે હાલને અરે મજા આવશે મેં કહ્યું ભાઈ મારે તો નથી આવવું કે નહીં હાલને મજા આવશે રામદાસ બાપુ છે ભજન સાંભળવાની મોજ આવશે મેં કીધું હાલો આવીએ પછી ઓસરીમાં આવી બધી જમાવટ ત્યારે બધું ઓસરીમાં ભજન થતા હતા આવા બહુ દેકારા નહોતા અને આખો ડાયરો રામદાસ બાપુને એવી જમાવટ વચ્ચે વચ્ચે વણગા ભગત કાંઈક ને કાંઈક ટૂચકા મારે જોક્સ કરે જમાવટ શરમણ ભગત બધા એમાં ખૂબ ભજન ગાયા પછી કે જો બે ભજન કોઈ કરે તો આમ હું આરામ કરું થોડો તો એમાં કોઈએ કીધું કે બાપુ તમે મેં ભાઈ હું તો સાંભળવા આવ્યો છું તો સુખાવો કોઈ આગ્રહ કર્યો કે બે ભજન કર એટલે બાપુ થોડોક વિરામ લે એટલે સખી સાંભળ કહું એક વાતડી મારા ગુરુજીએ આવું ભજનને જમાવટ થઈ કે એ તો આખી રાત પછી સખી જ હાલી અને એ તે દિનો પછી સંબંધ નાતો ખૂબ અમે આરે ફર્યા આસોટા ધ્રોલ ને માતાજી પાસે એટલે નાગબાઈ માએ ખૂબ પછી ભજનો કર્યા અને એક એવો ઉદાર આત્મા બીજાને મદદ કરવી અને ભજન ખૂબ ઓસરીમાં થયા ખૂબ પ્રસંગો થયા પણ હવે આપણે જેમ
समय भले जिंदगी टूकी हो પણ મહત્વનું જીવવું એ બહુ એનું મહત્વ છે. 60 વર્ષ જીવે કે 70 વર્ષ કે 80 વર્ષ જીવે માણસ, પણ માણસ એમ કહે કે ઓહો ફલાણા ભાઈ હોય ગયા ને કે ભારે કામ થયું હવે નિરાત, એવું જીવન એના કરતાં માણસ એને યાદ કરે, પાછા ફરી યાદ ન કરે અને ફરીને યાદ કરે, એવું જીવન હોવું જોઈએ. તો એવા સ્નેહી આત્મા પરમ આત્મા રામદેવભાઈ સ્વર લગાડતા એની પાછળ આપણે ભજન કરવા આવવું પડે એ એક દુઃખની વાત છે. પણ હવે આ તો સંસારનો આ જગતનો એવો મૃત્યુ લોકનો નિયમ છે કે પરમાત્માની હારે આપણો કાંઈ પણ હાલતું નથી, બસ એ વસ્તુને આપણે સ્વીકારવાની જ રહીએ. તો એમના આત્માને ગતિ આપે પરમાત્મા અને ગતિ મળે જ, કારણ કે એનું કાર્ય એવું હતું, સત્કર્મ એવા હતા કે એની હારે એને ગતિ મળે. અને એમના પરિવારને સ્નેહીજનોને એના મિત્રોને આપણે દરેકને દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે અને આપણે એમની પાછળ કંઈક ભજન કરીએ.